मित्रों दाखला नंबर 31 જોઈએ। કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી ખાલી જગ્યા છે, કોઈ પણ સંખ્યા લઈએ, દાખલા તરીકે 5 તમે લ્યો તો એના અવયવી ક્યાં થશે? તો કે 5 10 15 એવી રીતે આગળ ચાલે। 10 લ્યો તમે તો એના અવયવી 10 20 30 એવી રીતે ચાલશે, બરાબર। 15 દાખલા તરીકે તમે લ્યો તો 15 15 દુ 30 15 તરી 45 એવી રીતે આગળ આગળ ચાલશે। तो तब ना अवयव 5 जुओ तो 5 नो 5 आए, बराबर। 10 जुओ तो 10 नो 10 आए, 15 हो तो 15 नो 15 आए, मतलब के संख्या पोते आए। एटले के कोईपण संख्या हो अवयवी कोण हो तो के संख्या पोते हो, सीवाय बीजू कोई ना हो, एनी शुरुआत थाय। तो आनो साचो जवाब जे आपने ए मळे छे। दाखला नंबर 32 जोईए। कोईपण संख्यानो नानामां नानो अवयवी खाली जग्या छे, बराबर। तो आ दाखलो आपणे आगळ हमणां ગણ્યો એ જ છે, બીજી વાર આવી ગયો છે એટલે આપણે એમાં બહુ ઉપડતા નથી। કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એટલે સંખ્યા પોતે થશે, એટલે એનો જવાબ અહીં આપણે એ આપશું। આ ભૂલથી આપણે બીજી વાર દાખલો આવી ગયો છે। દાખલા નંબર 33 જોઈએ। 10 ના પ્રથમ 5 ગુણજોનો સરવાળો કરો। ઓકે, અહીં એક નવો શબ્દ આવે છે ગુણજો। तो जे ગુણજો જે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ થાય છે ગુણક। गुणक पण कहेवामां आवे छे, अने बीजुं एनुं नाम छे अवयवी। अवयवी आ खास याद राखजो के अवयवी होय ने गुणजो पण कहेवामां आवे छे, अने गुणक पण कहेवामां आवे छे अथवा गुणाकार पण कहेवामां आवे छे। तो 10 जे रह्या एना प्रथम 5 गुणजो लेवाना छे, एटले के पहेला आपणे 10 लखीए छे अने एना अवयवी लखीए। तो 10 20 30 40 50 एवी रीते आगळ 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 एम अनंत सुधी आपणे लई शकीए। પણ અહીં આપણે પ્રથમ 5 લેવાના છે, એનો પાછો સરવાળો કરવાનો છે। તો અહીં આપણે 5 લઈશું, એક પહેલા 10 પછી 20 30 40 અને 50। હવે આ બધાનો આપણે સરવાળો કરીશું। તો પહેલા અહીં આ શૂન્ય મૂકીશું, 5 ને 4 9 10 11 12 13 14 અને 15। તો આ આપણે મૂક્યા અહીંયા 15, એટલે 150 टोटल सरवाळो आवशे। एटले 10 ना प्रथम 5 अवयवी गुण जो होय एनो सरवाळो 1 3 6 4 10 ने 5 15 150 आवे छे। एटले आ जे जवाब रह्यो ए सी जवाब आपणने मळी रह्यो छे। तो 150 एनो सरवाळो आवशे। दाखला नंबर 34 जोईए। 5 ना प्रथम 5 गुणजोनो सरवाळो करो। तो अहीं आपणे 5 एना गुणजो, गुणजो एटले एना अवयवी 5 10 15 20 25 एवी रीते अनंत सुधी आपणे लखी शकीए। आपणे 5 कीधा छे प्रथम 5, तो एनो सरवाळो करीए। तो अहीं 5 10 15 20 अने 25, तो एनो सरवाळो केटलो थशे? तो के 5 10 15 15 ने 15 30 30 ने 20 50 50 ने 25 75। तो अहीं एनो सरवाळो आपणने मळशे 75, जे अहीं आपणने सी जवाबनी अंदर जोवा मळी रह्यो छे। तो साचो जवाब आवशे एनो सी। 35મો दाखलो। 5 ना प्रथम 5 गुणजोनी सरेराश शोधो। हवे जुओ अहीं सरेराश एवो शब्द आपवामां आवेलो छे। तो पेला 5 एना प्रथम 5 गुणज आपणे लखीए, तो क्या आवशे? तो के 5 10 15 20 અને 25, બરાબર। હવે એની સરેરાશ શોધીએ। તો સરેરાશ એટલે શું? તો કે સરેરાશ એટલે સંખ્યાનો સરવાળો, સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, કુલ સંખ્યા। ઓકે, તો અહીં આપણને સંખ્યાનો સરવાળો કેટલો આવશે? તો કે 5 વત્તા 10 વત્તા 15 વત્તા 20 વત્તા 25, અને કુલ સંખ્યા કેટલી છે? તો કે 5। ઓકે, હવે શું કરીશું? તો કે આનો સરવાળો આપણે કરીએ, તો એ સરવાળો કેટલો આવ્યો હતો? તો કે 75, અને અહીંયા આવ્યા 5। તો 75 ભાગ્યા 5 કરીએ, તો 75ના 5 ભાગ કરીએ, તો એ જવાબ આપણને મળશે 15 પંજા 75। તો સાચો જવાબ આપણને મળી રહ્યો છે 15। તો અહીં આપણને એ આપવામાં આવેલો છે, સરેરાશીની 15 આવે છે, એટલે કે સાચો જવાબ આપણને મળશે કે એ જવાબ જે આવે છે સાચો જવાબ છે। દાખલા નંબર 36।
એવી કઈ સંખ્યા છે જેના પ્રથમ 5 ગુણજોનો સરવાળો 30 હોય? બરાબર, હવે જુઓ અહીં આપણે દરેક માટે ચેક કરીએ છીએ, તો કે પેલા 5 નું આપણે લખી લઈએ, 5 ના પ્રથમ 5 ગુણજો લેવાના છે, તો 5 10 15 20 અને 25 અને એનો સરવાળો કરીએ, તો સરવાળાનો કેટલો થાય? 5 ને 10 15, 15 ને 15 30, 30 ને 20 50 અને 25 એટલે 75 થયા. ઓકે, તો એ 30 થવા જોઈએ, 30 થાતા નથી એટલે આ જવાબ નહીં આવે. બરાબર, ત્યાર પછી 4 લઈએ, તો 4 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. હવે આનો આપણે સરવાળો કરીએ તો એ 30 તો થવાનો જ નથી, 30 ઉપર જ થવાનો છે, કારણ કે તમે જુઓ તો 4 ને 8 12, 12 ને 12 24, 24 અને 20 48, એટલે એ આ પણ નહીં આવે, કારણ કે એનો સરવાળો છે એ 30 કરતા વધી જાય છે, એટલે સરવાળો કરી અને ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. ત્યાર પછી આનું આપણે કરી દીધું, એ પણ નથી આવતું, એટલે 5 પણ નહીં આવે, 4 પણ નહીં આવે. હવે આપણે 3 જોઈએ, તો 3 ની વાત કરીએ તો 3, 3 2 6, 3 3 9, 3 4 12 ને 3 5 15, તો આનો સરવાળો કરીએ તો 5 ને 2 7, 7 ને 9 16, 17 18 19, 20 21 22, 23 24 25, 25 નો 5 ડો વધી 2, 2 ને 3 ને 4, તો આ 45 આવે, એટલે આ પણ આવશે નહીં, એટલે આ પણ નીકળી ગયું. હવે એક જ જવાબ બચે છે, એ આપણે ચેક કરી લઈએ, તો 2 4 6 8 અને 10, તો આપ જોઈ રહ્યા છો 6 ને 4 10, 10 ને 10 20, 20 અને આ 10 એટલે 30, તો એનો જવાબ આપણને મળી રહ્યો છે 30. તો આ આવશે 2, એના 5 ગુણ જો 2 4 6 8 10 એનો સરવાળો કરીએ તો 30 મળે છે, એટલે એનો સાચો જવાબ આપણને મળશે ડી જવાબ જે આવે છે તે. ઓકે, 37મો દાખલો જોઈએ. એવી કઈ સંખ્યા છે જેના પ્રથમ 5 ગુણજોનો સરવાળો 45 થાય? બરાબર, તો અહીં તમે જોઈ રહ્યા છો કે 3 ની વાત કરી હતી આપણે હમણાં જ, તો 3 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, તો આનો સરવાળો તમે કરો તો 15 અને 12 એટલે 27, 28 29 30, 31 32 33, 34 35 36, 37 37 39 40, 41 42 43 44 45, તો અહીંયા જ 45 આપણને મળી જાય છે. તો બીજા પછી 5 ને એનો આપણે આગળના દાખલામાં કરીને ચેક કરેલો હતો, એટલે અહીં 3 જે છે એના પ્રથમ 5 ગુણજોનો સરવાળો આપણને 45 મળી રહ્યો છે, એટલે સાચો જવાબ આપણને મળશે અહીં એ. ફ્રી સમયની અંદર તમે 4 5 અને 2 ના ગુણજોનો પણ સરવાળો કરીને ચેક કરી શકો છો. દાખલા નંબર 38 જોઈએ. કઈ સંખ્યાનો અવયવ અને અવયવી બંને 25 છે? તો તમે જોઈ શકો છો અહીં એવી કઈ સંખ્યા છે જેના અવયવ અને અવયવી બંને 25 હોય? તો તમે અહીંયા જુઓ 5, તો 5 જે રહ્યા એના અવયવ તમે જુઓ તો 1 અને 5 આવે છે, અને અવયવી તમે જુઓ આ બાજુ આપણે અવયવી લખીએ તો 5 10 15 20 25 આવી રીતે આગળ આવશે. બરાબર, તો અહીં 25 આવે છે, બરાબર અવયવીમાં 25 આવે છે, પણ અવયવમાં ક્યાંય 25 આવતું નથી, એટલે આ 5 જવાબ આવશે નહીં. ત્યાર પછી તમે 10 જુઓ, તો 10 ના અવયવ તમે લ્યો તો ક્યાં આવે? 1 2 5 અને 10, આમાં પણ કે 25 આવતું નથી, એટલે એનો અવયવી લેવાનો કોઈ અર્થ નથી. પછી 25 તમે લ્યો તો 25 ની અંદર ક્યાં આવશે? 1 5 25, અને એના અવયવી તમે લ્યો તો ક્યાં આવે? તો કે 25 50 75 100 એવી રીતે આગળ આવશે. તો અહીં તમે જુઓ અવયવી પણ 25 મળે છે અને અવયવ પણ 25 આવે છે, તો સાચો જવાબ જે રહ્યો એ આપણો 25 આવશે, કે જેના અવયવ અને અવયવી બંને 25 હોય એવી સંખ્યા કઈ છે? તો કે 25, તો સાચો જવાબ આપણને મળશે સી. દાખલા નંબર 39 જોઈએ. અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે? બરાબર, તો આપણને ખ્યાલ છે કે તમે જુઓ અવયવીની સંખ્યા ચોક્કસ હોય છે ખોટું, કારણ કે અવયવી અનંત સુધી હોય, એની કોઈ ચોક્કસ સંખ્યા હોય નહીં, અવયવીની સંખ્યા અચોક્કસ હોય છે, આ સાચું છે. બરાબર, તો અહીં અવયવીની સંખ્યા આપણે ગણી શકીએ નહીં, અનંત સુધી હોય એટલે અચોક્કસ હોય, સૌથી નાનો અવયવી મળી શકે નહીં, ના મળી શકે, જે સંખ્યા હોય એ જ નાનો અવયવી હોય છે, તો આ પણ ખોટું છે. સૌથી મોટો અવયવી મેળવી શકાય છે? ના મેળવી શકાય, કારણ કે અનંત સુધી હોય તો સૌથી મોટો અવયવી મેળવી શકાય નહીં, તો અહીં એક જ જવાબ આપણને મળે છે બી, તો આપણો સાચો જવાબ અહીં આપણે બી પસંદ કરીશું.
चालीस मो दाखलो जोईए, त्रीसना कुल केटला अवयवो मेळवी शकाय, तो त्रीसना अवयवो मेळव्या आपणे, तो त्रीसना अवयव आपणे पहेला एक मळशे अने मोटामां मोटो अवयव आपणे मळशे त्रीस। बेना वडे विभाजित करीए तो बे अने पंदर दू त्रीस बराबर, पछी त्रण वडे लईए तो त्रण अने दस तेरी त्रीस, पछी चार नहीं आवे बराबर, पांच तो छ, पांच अने छ आवशे, पांच छ त्रीस। ओके, ए सिवाय बीजा कोई अवयव आपने मळता नथी, तो अही आपने एक बे त्रण चार पांच छ सात अने आठ, टोटल आठ अवयव आपने त्रीसना मळी रह्या छे, तो अही जवाब आपने आवशे सी, जे बिल्कुल साचो जवाब छे बराबर। तो एक बे त्रण पांच त्यार पछी छ मळशे आपने, सात नहीं मळे, आठ नहीं मळे, नौ नहीं मळे, दस आवी गया, अग्यार बार तेर आवानाथी, चौद नहीं, पंदर दू त्रीस, अने डायरेक्ट मोटा लास्ट ना त्रीस। तो आवी रीते आपणे आ दाखलाना जवाब मेळवी शकीए, सी जवाब छे बिलकुल साचो जवाब मळे छे आपणने।